આયુર્વેદનો અભ્યાસ કરેલા ડોક્ટરો 3 વર્ષનો સ્પેશિયલ કોર્સ કર્યા પછી ઓપરેશન કરી શકશે. સરકારે મિક્સોપેથીનો સિદ્ધાંત અપનાવી આયુર્વેદિક ડોક્ટરોને ઓપરેશનની પરવાનગી આપી છે. એલોપેથીના ડોક્ટરો આ મુદ્દે વિરોધ કરી રહ્યા છે. આવતીકાલે 11 ડિસેમ્બરે દેશભરના એલોપેથી ડોક્ટર મિક્સોપેથીના વિરોધમાં 12 કલાકની હડતાલ કરશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે IMA જામનગરના પ્રમુખ ડોક્ટર પ્રશાંત તન્નાના જણાવ્યા અનુસાર જામનગરમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા 300 એલોપેથી ડોક્ટરો હડતાલમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે હડતાલ દરમિયાન ઇમરજન્સી મેડિકલ સેવાઓ તથા કોરોનાને લગતી સારવાર ચાલુ રહેશે. ટૂંક સમયમાં જ કોરોનાની રસી મળવાની સંભાવના છે. જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરે જિલ્લામાં રસીકરણની પ્રક્રિયા અંગે અગત્યની ઘોષણા કરી છે. જામનગર જિલ્લાના 1237 મતદાર કેન્દ્ર પર રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ડિસેમ્બર મહિનાના આરંભમાં આ કામગીરી થઈ શકે છે. પ્રારંભિક તબક્કામાં જિલ્લાના 12,000 આરોગ્ય કર્મીઓને રસી આપવામાં આવશે. રાજ્યભરના ઇન્ટર્નની ડોક્ટરો તેમનું સ્ટાઇપન્ડ વધારવાના મુદ્દે પ્રદર્શન કરી રહ્યા છે. જામનગરની MP શાહ મેડિકલ કોલેજના કેમ્પસમાં પણ ઇન્ટર્નની ડોક્ટરોએ પ્રતિક વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જામનગરમાં હાલ 250 ઇન્ટર્નની ડોક્ટર તાલીમ લઈ રહ્યા છે, જેઓ એપ્રિલથી કોવિડ વોર્ડમાં ફરજ બજાવી રહ્યા છે. ઇન્ટર્નની ડોક્ટરોએ તેમનું સ્ટાઇપન્ડ 12,800થી વધારી 20,000 કરવાની માંગ કરી છે. 14 એપ્રિલ સુધીમાં આ અંગે નિર્ણય નહીં આવે તો હડતાલ કરવાની ચીમકી ઇન્ટર્નની ડોક્ટરોએ આપી છે. હડતાલને કારણે કોરોનાના દર્દીઓની સારવારમાં પણ સમસ્યા ઊભી થઈ શકે તેવો ભય છે.